26 જાન્યુઆરી 2001 આજે ભારતનો ગણતંત્ર દિવસ હતો। દિલ્હીના રાજપથથી માંડીને શાળાઓ અને મહોલ્લાઓ પર્યંત સમગ્ર દેશ આજે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં રત હતો। આજે સમગ્ર ભારત જ્યારે પોતાના દૈનિક ક્રમમાં ડૂબેલું હતું, ત્યારે વિશ્વના ઇતિહાસમાં ખોફના ગણી શકાય એવી ઘટનાઓમાંની એક ઘટના ઘટી ભારતના પશ્ચિમ છેડે। સ્થળ હતું ગુજરાત રાજ્ય અને સમય હતો સવારે 8:45 વાગ્યાનો। ઉપર નીચે ઉપર નીચે બધું એવી રીતે એક સાથે હલતું, રૂજારી એટલી બધી હતી જાણે હમણાં ધરતી ફાટી જશે। એટલી બધી ગભરામણ થઈ ગઈ હતી કે શું કરવું એવું કઈ સૂટતું જ નહોતું। ધડ ધડ એટલું બધું અવાજ આવતું હતું ને કે જ્યારે મારી બાજુમાં જ બોમ્બ ફૂટ્યો હોય ને એવો મને લાગતું। મેં ઉપર જોયું તો 6-8 ઇંચની ઉપર સીલિંગમાં તિરાડ પડી ગઈ હતી, જાણે એમ લાગ્યું કે એ તિરાડ અમારી આખી બિલ્ડિંગને હમણાં ગળી જશે। એ વખતે કશું લીધા વગર ગભરાતા ગભરાતા દોડતા દોડતા સીધા જ બહાર નીકળી ગયા। બહાર જોયું તો લોકો આમથી તેમ દોડતા હતા, લોકોની ચીચિયારીઓ સંભળાતી હતી। બીજા માળેથી અમે નીચે કૂદ્યા અને અમને ખબર જ નહીં કે અમે ક્યાં પડ્યા હતા। જાણે એવી અનુભૂતિ થતી હતી કે ભુજ આખું જ ખલાસ થઈ ગયું છે અને શૂન્ય બની ગયું છે। गुजरात के कच्छ में भूकंप के झटके एक मलबे के ढेर में तब्दील हो गए। The earthquake in India has made headlines around the world. स्टार्ट गुजरात अस्तेलु फिटनेली पिलोस मूव्स। कच्छ at 8:46 a.m. Gujarat changed forever. આ 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપનું એપિસેન્ટર હતું ભુજ નજીકનું ભચાઉનગર। આ ભૂકંપે ભુજ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે તહેસ નહેસ કરી નાખ્યા। સતત 110 સેકન્ડ સુધી ચાલેલા આ કંપનથી ધરા ધ્રુજી, ઇમારતો હલી, વ્યવસ્થાઓ ખોરવાઈ, અફડાતફડી મચી ગઈ। જો જોતામાં સમગ્ર ભુજ ધરાશાયી થઈ ગયું, ભયંકર તબાહી મચી ગઈ। આખું શહેર જાણે ઈંટો અને પથ્થરોનો ઢગલો બની ગયું। હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા, જ્યાં જુઓ ત્યાં દોડાદોડી, ચીચિયારીઓ અને રુદન, ચારેકોર ભીતિ। ભુજની મોટામાં મોટી હોસ્પિટલ જીકે જનરલ હોસ્પિટલ, જેમાં 249 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ભૂકંપના ઝાટકાએ આ વિશાળ હોસ્પિટલને પળવારમાં દર્દીઓ સહિત જમીનદોસ્ત કરી નાખી। આવા તો કેટલાય નિર્દોષો કાળના આ ક્રૂર પંજાનો શિકાર બન્યા। વિનાશ અને વિષાદ સર્વત્ર છવાઈ ગયો। આ ભૂકંપે ઘણા ગામડાઓ અને ક્યાંક ક્યાંક તો આખા જિલ્લાઓને નષ્ટપ્રાય કરી નાખ્યા। આ તબાહીથી આખું વિશ્વ હચમચી ગયું।
मकानों, मानवों अने मिलकतों ने भरखी जनारा आ भूकंपे भुज सुधी लई जनारा रस्ताओ पण तोड़ी नाख्या। आथी भुज सुधी पहुंचवू पण कठण बनी रह्यू। कुदरतना कारमा कहरनी सामे जारे सौ लाचार हता त्यारे आ पीड़ितोनी वहारे आव्या एक परम हितकारी संत। करुणा ना सागर प्रमुख स्वामी महाराज। 26 जानुआरी 2001 आनंद नजीक नु बोचासण गाम। समय हतो सवारे 7:50 वाग्यानो। रोजनी जेम आजे परम पूज्य प्रमुख स्वामी महाराज मंदिर ऊपर भगवान ना दर्शन करवा पधार्या। दर्शन करीने पछी दर वर्षनी जेम आजे पण तेओ गणतंत्र दिन निमित्ते ध्वज वंदन ना कार्यक्रम मा जोड़ाया। ध्वजवंदन કરીને પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરવા માટે બેઠેલા ત્યાં હજી તો જે શરૂઆત નથી કરી ત્યાં બધું હલવા માંડ્યું ત્યારે યોગીચરણ સાંકેતિક સ્વામી ભૂકંપ જેવું લાગે છે એટલે તરત સ્વામી આંખો બંધ કરી અને ધૂન કરવા માંડ્યા કે મહારાજ બધાની રક્ષા કરજો કાંઈ કે બધા ધૂન કરો એમ કરીને સ્વામી બાપાએ ધૂન શરૂ કરાવી અને ત્યાં આગળ રૂમમાંથી પસાર થયા રૂમમાંથી આખા પંખામાં માલે ધ્રુજતા ધ્રુજતા જે ભૂકંપ આવ્યો હતો ને અને બહાર નજર કરી તો પાણીની ટાંકી આવવા ડાલે ટાંકીની ઉપરથી પાણી છલાતો દેખાય ભયંકર ભૂકંપ હતો એટલે યોગીચરણ સ્વામી તરત કીધું કે સ્વામી અત્યારે આપણે નીચે જતા રહીએ તો સ્વામી કે અહીંયા આપણે ભજન કરીએ યોગીચરણ સ્વામી બીજી વાર કીધું સ્વામી અહીંયા હજી આફ્ટર શોક આવવાની શક્યતા ખરી એટલે નીચે જઈએ તો વધારે સારું એમ કરીને જ્યાં જે બાપા બહાર નીકળવા ગયા તો બધું શાંત થઈ ગયું એટલે બધા કે બેસો હવે બધું શાંત થઈ ગયું છે અને સ્વામીજી એ વખતે પણ આંખ મીચી અને કેમ કે ભગવાનની મૂર્તિ સમક્ષ સુધી હોય રીતે સ્વામીશ્રીએ ધૂન શરૂ કરી અને કેટલી મિનિટો સુધી સ્વામીશ્રી ગુજરાતની અંદર આ ભૂકંપ આવે છે ત્યાંનું ઓછામાં ઓછું નુકસાન થાય કોઈને મરણ ઓછા થાય અને જાનમાલ અને કેથી કે મકાનોને નુકસાન થાય એના માટે સ્વામીશ્રીએ ધૂન કરી અને સ્વામીશ્રીએ ત્યાર પછી સ્વામીશ્રી બધા સેન્ટરોની અંદર સ્વામીશ્રી અમદાવાદ ફોન કર્યો સૌરાષ્ટ્રમાં ગોંડલ ફોન કર્યો આમ સ્વામી શ્રીએ જુદા જુદા સ્થળોથી ભૂકંપ સંબંધી સમાચારો મેળવવા શરૂ કર્યા। જેમ જેમ સમાચારો આવતા ગયા તેમ તેમ તેઓના મુખ ઉપર દુઃખ અને કરુણાના ભાવો ઉપસવા લાગ્યા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાબાને પણ આ બધા સમાચાર મળ્યા એટલે એમણે તરત અહીંયા આગળ અમે બધા હતા સંતો બધાને ફોન કર્યો કે આપણે તાત્કાલિક ત્યાં તમે બધા સમાચાર મેળવો। પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ ફોન પર આપેલ સમાચાર મુજબ ભૂકંપે અમદાવાદમાં પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું। આ સમાચારે સ્વામીશ્રીનું હૈયું હચમચાવી નાખ્યું। તેઓએ સંતોને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા આજ્ઞા કરી। થોડા કલાકોમાં જ ગુજરાતના લગભગ બધા જ વિસ્તારોનો સંપર્ક સ્વામીશ્રીએ કરી લીધો। જો કે ખેદની વાત એ હતી કે ભુજનો સંપર્ક કોઈ રીતે થતો નહોતો। ત્યાં સંપર્ક કરવાનો પ્રત્યેક પ્રયત્ન નિષ્ફળ જતો હતો। બોચાસણથી 450 કિલોમીટરના અંતરે વસેલું શહેર ભુજ
જ્યાં જુઓ ત્યાં હાહાકાર, લોકોની ચીસો. પ્રત્યેક ઘરમાં બરબાદી, પ્રત્યેક ગલીમાં ભય, પ્રત્યેક જિંદગી જોખમમાં, અહીં તહીં વેરાયેલા મૃતદેહો. આખું નગર કાળના ક્રૂર પંજામાં સપડાયું હતું. ક્યાંક ક્યાંક સામાન્ય બચાવ કામગીરી પણ શરૂ થઈ હતી. આ પરિચય હતો આજની સવારના ભુજ શહેરનો. જોકે નિષ્ફળતાથી હારે એ બીજા. સ્વામીશ્રીએ આ સમયગાળામાં જ ભુજ સંપર્ક કરવા માટેનો એક અકલ્પનીય ઉપાય સૂચવ્યો, જે સાંભળી સૌ સંતો પણ દંગ રહી ગયા. સ્વામી તે વખતે બોચાસણ હતા. સ્વામીનો ફોન આવ્યો અને ભુજનો કોન્ટેક્ટ તો અમારા થતો નથી, ઘણા ફોન કર્યા પણ. તો તમે ભુજ કોન્ટેક્ટ કરી અને કોઠારીને કહો. પેલું સામે ભુજ તો અમારાથી બી કોન્ટેક્ટ નહીં થાય, કારણ કે ફોન લાઈનો બધું બંધ છે, ડેડ છે, ત્યાં ઇલેક્ટ્રિસિટી જ નથી. તો તરત જ સ્વામી કે આપણી સામે તો કમિશનર ઓફિસ છે, કમિશનર ઓફિસમાં જઈ અને પોલીસ કમિશનરને કહો, એ વ્યવસ્થા કરી આપશે. ક્યાંથી શું કરવું એ સ્વામીને ખ્યાલ. એટલે અમે ત્યાં ગયા તો ત્યાં તો ઘણા બધા માણસો હતા અને એમાં ચીફ સેક્રેટરી તરત જ એમણે વાયરલેસ સેટ ઉપર બેસાડ્યો, જે માણસ બેઠો હતો એની પાસે બેસાડ્યો અને કે આ સ્વામી બોલે ને એ મેસેજ ત્યાં બધી જીપોમાં કેવડાવી દો. એમના માઇક્રોફોનમાં કે દેવચરણ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજે કેવડાવ્યું છે કે બધા જ કોઠાર ખુલ્લા મૂકી દે અને ખીચડી કે જે રંધાવાનું અત્યારે થઈ શકે બધું કરવા માંડે. આવી તારાજગીની વચ્ચે પોલીસની એક જીપે વાયરલેસ દ્વારા ભુજ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સુધી સ્વામીશ્રીનો કરુણા સંદેશ પહોંચાડ્યો. એટલે આપણે 10 વાગે મંદિરમાં ખીચડી મૂકી અને 11:30 વાગે આપણે 3000 માણસની ખીચડી તૈયાર કરી અને નિર્મળસિંહ અને ભાનુશાળી નગરના જે માણસો બહાર રઘવાયા બેઠા હતા એ બધાને આપણે તરત જ આપણા માણસો અને આપણા યુવક કહેવા ગયા કે ભાઈ મંદિરે બધા ખાવા આવી જજો અને પાણીની વ્યવસ્થા ખાવાનું પણ ત્યાં છે. ત્યારે એક સારા સમાચાર આવ્યા કે BAPS મંદિરમાં તાત્કાલિક ભોજનની વ્યવસ્થા થઈ જાય, ગરમા ગરમ ખીચડી શાક અને લોકોમાં એક સમાચાર ગયા અને લોકો પ્રેમથી એ ભોજન એક પ્રસાદ તરીકે આરોગ્યો અને એક મારી પણ જવાબદારી કે મને પણ એક રાહત થઈ ગઈ. મંદિરની અંદર અમારે તો 5 સંતો હતા અને સ્ટાફ હતો, ઓછા લગભગ 10-12 જણા હતા. હવે એ વખતે આટલા બધા જે માણસો હતા એ બધા માણસોને જમાડવા કેવી રીતે, પણ તેમ છતાંય દેવ સ્વામીએ બાપાની દયાથી સંભાળી અને કીધું કે જે આવે એને બધાને પ્રેમથી જમાડજો. અને એ વખતે જ્યારે ભોજન કરાયું, આપણે મંદિર નિર્માણ નિમિત્તે જે પસ્તી હતું, પસ્તી કલેક્શન ચાલતું હતું, એ પસ્તી જે હતી ને એ પસ્તીની અંદર આપણે ખીચડી અને આ રસાવાળું શાક એ બપોરે બધાને જમાડ્યું. કેશુભાઈએ મને આ વારંવાર વાત કરી હતી કે હજુ તો ભૂકંપ આવ્યો અને અમે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા ભુજની અંદર ભૂકંપ આવ્યો. સ્વામી કે સાહેબ અમને સમાચાર મળી ગયા છે ને અમારા ત્યાં ગરમ રસોડા શરૂ થઈ ગયા છે. એટલે બાપા વોઝ વે અહેડ ઓફ હિઝ ટાઈમ. હું 26મી સાંજે કચ્છ પહોંચ્યો હતો, ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીમાં હતો અને હું ત્યારે પહોંચ્યો તો સાંજનું ભોજન આ સંતો હતા એટલે મને મળી ગયું. આટલી ત્વરિત વ્યવસ્થા, જે બધાને જમાડ્યા અને એમાં જે આપણું બધી અમારી પાસે જે બધું સીધું હતું આપણી પાસે એ બધું જ સીધું એ વખતે ખાલી થઈ ગયું અને હવે પછી બીજા દિવસે શું કરવું, શું જમાડવા એ પણ એક પ્રશ્ન હતો. બહારના લોકો આવતા હોય એને પણ આપણે સાચવવાના અને એને પણ સાંત્વના આપવાની, કારણ કે એના સ્વજનો પણ પોતે ગુમાવેલા છે.
राहत सेवाना प्रथम तबक्कामा स्वामीश्रीए राहत रसोड़ा तो शुरू करावी दीधा, पण भूजनो सीधो संपर्क न थवाथी तेओनी करुणा हवे अधिराईमा परिवर्तित थवा लागी। तेओ गमे तेम करीने भूजमा थयेली होनारतनो ताग काढवाना प्रयत्नमा हता। आथी तेओए भूजनो संपर्क करवा माटेनो एक बीजो विकल्प पण शोधी काढ्यो। लगभग 11:30-12 बजे के आसपास मुझे पता चला कि प्रमुख स्वामी महाराज भूज मंदिर संपर्क करने की कोशिश कर रहे हैं, लेकिन संपर्क हो नहीं रहा। उसी वक्त मैंने सोचा कि मुझे प्रमुख स्वामी महाराज से बात करनी चाहिए, क्योंकि उस वक्त हमारी एयरफोर्स की जो मिलिट्री हॉटलाइंस हैं वो सब सर्विसेबल थी। मैंने स्वामी श्री को फ़ोन लगाया, स्वामी श्री से बात हुई और स्वामी श्री खूब प्रसन्न हुए कि कोई ना कोई तरह से हम लोग भूज से संपर्क कर पाएंगे। इस रीते 26 तारीखे राजकोटनी अंदर योगी स्वरूप स्वामी ने फोन कर कीधु के भूजनी अंदर बहु कॉन्टेक्ट थतो नथी, तो तमे गमे एम करीने त्या जाओ, तपास करो, आजूबाजूना विस्तार में सर्वे करो अने मने सांज सुधी में रिपोर्ट आपो कि त्या शू परिस्थिति छे। एम करीने योगी स्वरूप स्वामी ने राजकोट थी भूज एटले कच्छना रिपोर्ट लेवा माटे मोकला। आजे स्वामी श्री पूर्व आयोजित कार्यक्रम प्रमाणे बोचासण नजीकना बोरसद गामे नवनिर्मित मंदिरनो खात विधि करवा पधार्या। પછી ખાતવિધિ કરી ત્યારે સંતોને કીધું કે બધે તપાસ કરવા માંડો ક્યાં શું પરિસ્થિતિ થઈ છે, પણ બોરસદથી બોચાસણ જતા હતા ત્યારે રસ્તામાં એ વખતે મોબાઈલની શરૂઆત થઈ હતી પણ બહુ ટાવર પકડાતા નહોતા, તો પણ સ્વામીશ્રી બધા સેન્ટરોની અંદર શું પરિસ્થિતિ છે એના રિપોર્ટ લેતા હતા। ખાતવિધિ સંપન્ન કરીને તેઓ બોચાસણથી વડોદરા જવા નીકળી પડ્યા। करुणाना सागर प्रमुख स्वामी महाराज, करुणाना सागर प्रमुख स्वामी महाराज। पण ज्यारे अटलादरा पधार्या त्यारे बहु ज चिंतित जणाता हता अने त्याना समाचार जाणवा माटे એમને બહુ જ પોતાને ઉત્સુકતા હતી અને એ ઉત્સુકતા પ્રમાણે એ વારંવાર કંઈ સમાચાર આવ્યા, ફોન આવ્યો, તારે કંઈ વાત થઈ, આવી રીતનું પૂછપરછ બાપા કર્યા કરતા હતા અને આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન જ કરીએ, તમે પણ પ્રયત્ન કરો। એટલે આપણે મંદિરમાં જેટલી ફોનની લાઈનો હતી એ બધી લાઈનો ઉપરથી ચારે બાજુ આપણે પ્રયત્ન શરૂ કર્યા પણ કોઈ સંપર્ક થતો નહોતો। ત્યારે સ્વામીશ્રી પર એરફોર્સના વાયરલેસથી ભુજની માહિતી એકઠી કરનાર રાજુભાઈ દણાકનો ફોન કોલ આવ્યો। કોલ તેઓના કક્ષની બહાર મૂકેલા જનરલ ટેલિફોન ઉપર આવ્યો હતો। ચિંતાતુર સ્વામીશ્રીએ ઇન્ટરકોમ તેમના રૂમના ટેલિફોન ઉપર ડાયવર્ટ થાય એટલી રાહ પણ ન જોઈ, તેઓ સત્વરે રૂમની બહાર આવ્યા અને જનરલ ટેલિફોન ઉપરથી જ ભુજની પરિસ્થિતિનો ચિતાર મેળવવા લાગ્યા। જરૂર કરજે, ત્યાં જાહેર મળી લે અને બધી પરિસ્થિતિ જે છે એ પણ જાણી લાવે, વાત કરી અને પૂરા સમાચાર લેજો। એરફોર્સ કા એરક્રાફ્ટ દોપહેર કો કરીબ 2:30-3 બજે ભુજ કે લીએ રવાના હોગા, યહ બાત ભી મેને સ્વામીજી કો બતાઈ। સ્વામીજીને કહા અગર હો સકતા હૈ તો આપ ખુદ ચલે જાઓ કે મંદિર જા કરકે પૂજ્ય દેવચરણ સ્વામી और सभी संतों का संपर्क करने के बाद वहाँ पर
कलेक्टर साहब जो है उनसे भी आप जरूर मिलना, क्योंकि कलेक्टर साहब को भी कई चीज़ों की ज़रूरत होगी और जहाँ तक मुझे ज्ञात है कहीं पे भी संपर्क हो नहीं रहा है। इसके साथ साथ स्वामी जी ने ये भी बताया कि वहाँ के चीफ मेडिकल ऑफिसर को भी आप ज़रूर मिलना और उनके पास पता करना कि उनको किस किस आइटम की आवश्यकता है, एसेंशियल आइटम्स क्या क्या ज़रूरी है। सारी इन्फॉर्मेशन ले करके शाम तक आप वापस आ जाओ, उस वक्त मुझे पूरी रिपोर्ट आप दे सकते हो। અને લગભગ 11:30-12 વાગ્યા સુધી સ્વામીશ્રીએ ફોન દ્વારા ભુજના જે કંઈ પ્રોબ્લેમ હતા અને શું પરિસ્થિતિ છે જાણવા માટે અને પ્રશ્ન હલ કરવા માટે દરેક સંતોને સૂચનાઓ આપતા હતા। એ રીતે રાત્રે લગભગ 11:45 વાગ્યા સુધી ફોન ચાલ્યા। જે રાતનો માહોલ હતો, એ રાતના માહોલની અંદર તો કેવું છે, એક તો લાઇટ નહીં, પાણી નહીં અને એકદમ ભેકાર લાગે। તગારાની અંદર બધું લાકડાને એવું નાખી અને આગળ તાપણું કરી દેવચરણ સ્વામી, હું ને બીજા સંતો બધા હતા અને બીજા હરિભક્તો હતા, તો આખી રાત આવી રીતે તાપણું કરીને જાગતા હતા। અને એવા સમયની અંદર બાપા પોતે અટલાદરામાં રહ્યા રહ્યા ચિંતા કરે, કારણ કે બાપા સાથે કોઈ કોન્ટેક્ટ થતો નહોતો, તો એ બાપા પોતે ચિંતા કરતા હતા। એ વખતે ભાદરાના સંતોને બાપાએ કીધું કે ભાઈ તમારે કંઈ કોન્ટેક્ટ થાય છે, તો કે ના અમારે કંઈ કોન્ટેક્ટ થયો નથી, અમને કોઈ સમાચાર નથી ભુજના। તો બાપા તરત જ કે તો તમે અત્યારે ને અત્યારે રાત્રે ને રાત્રે નીકળો અને ભુજ જાઓ અને ભુજ જઈ સંતોને મળી અને તમે તાત્કાલિક મને મેસેજ આપો। અને એ વખતે ત્યાંથી ચેતન પ્રકાશ સ્વામી અને કપિલેશ્વર સ્વામી મેટાડોરની અંદર પોતે નીકળ્યા અને એ લગભગ 3:15 અહીંયા પહોંચ્યા। એ વખતે અમે દેવચરણ સાહેબને અમે હું ત્યાં આગળ તાપણું કરતા હતા અને એ વખતે 3 વાગે આવ્યા અને આવીને તરત જ ગાડીને ઊભી રહીને તરત અમને પૂછ્યું કે ભુજની અંદર ભૂકંપ થયો છે, તો બાપા ત્યાં આગળ રહ્યા ભુજવાસીઓની અને ત્યાં બધાની ચિંતા કરે છે કે ભુજની અંદર શું પરિસ્થિતિ થઈ છે, તો તમે સમાચાર આપો બાપાને। અને એ વખતે ત્યાં અમે તાપણું કરતા હતા તો તાપણાના અજવાળે દેવચરણ સ્વામીએ બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને 4 પાનાનો કાગળ ત્યાં આગળ પોતે લખી આપેલો। ભુજ બધાથી ડિસકોન્ટેક્ટ થઈ ગયું હતું, 26મીની રાત આખી બધાએ ગાડીમાં બહાર મેદાનમાં અને આપણું જે સામે નિર્મળસિંહની વાડીનો પ્લોટ છે એની અંદર લગભગ 2000 માણસો બહાર મેદાનમાં પડ્યા હતા। સંતો બધા જાગતા મંદિરના મેદાનમાં સુધાર્યા, આજુબાજુના બધા માણસો પોતાના ઘર પાસે જાગતા જ રહ્યા। હાર્ટ એટેક તથા બાયપાસ સર્જરી પછી ડોક્ટરોની સૂચના અનુસાર સ્વામીશ્રી માટે રોજ ભ્રમણ કરવું અનિવાર્ય હતું। એ જ ક્રમમાં આજે પણ સ્વામીશ્રીએ 6:15 ભ્રમણ આરંભ્યું। ગઈકાલની ઘટના હજુ તેઓના હૃદયને કોરતી હતી। તેઓનું મન ભુજના લોકોની ફિકરમાં એટલું બધું મગ્ન હતું કે તેઓને એ ખ્યાલ પણ ન રહ્યો કે તેઓએ ભ્રમણનો અંતિમ રાઉન્ડ નિર્ધારિત પથ કરતા જુદા માર્ગે લીધો છે। બીજે દિવસે પ્રાણાયામ ને એ બધું યોગાસનો બધું ચાલતું હતું અને અચાનક ફોન આવ્યો અને તરત જ બાપા ફોન ઉપર જોયું કે દેવચરણ સ્વામીનો ફોન અને કનેક્શન એ થયું હશે, એટલે તરત જ લાગેલો ફોન, એટલે તાત્કાલિક અંદર રૂમમાં ગયા અને પ્રાણાયામ કરતા હતા ત્યાં જઈને બાપાને પણ એ ફોન આપ્યો
અને બાપા ખૂબ રાજી થયા પહેલાં તો કે ચલો બેલ ફોન લાગ્યો, અને પછી તરત જ બાપાએ દેવચરણ સ્વામી સાથે અને બીજા સંતો સાથે ખૂબ જ વિગતવાર બધી માહિતી મેળવી અને એના માટેની સૂચનાઓ પણ શું શું આપણે કાર્ય કરવાનું છે અને કઈ રીતે શરૂઆત કરવી એ બધું જ માર્ગદર્શન એ વખતે એ પોતે આપ્યું. ભુજનો અહેવાલ સાંભળીને સ્વામી શ્રી ભાવાર્દ્ર થઈ ગયા. તેઓ જાણી ગયા કે હવે રાહ જોવાય એમ નથી. તેઓએ યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરાવ્યું. તેઓની કરુણા હવે કાર્યવાહીમાં પરિવર્તિત થવા લાગી. બાહોશ અધિકારીઓને પણ હેરત પમાડે એવા આયોજનબદ્ધ ઠોસ પગલાં તેઓએ 81 વર્ષની જૈફ વયે લેવા શરૂ કર્યા. ચકોર સ્વામીશ્રી પામી ગયા કે ભૂકંપગ્રસ્તોની સેવા સમ્યક રીતે કરવી હોય તો સંસ્થાના સંતો સ્વયંસેવકોની સેના ભુજમાં મોકલવી આવશ્યક છે. આથી આયોજનના દ્વિતીય તબક્કામાં તેઓએ તાત્કાલિક ધોરણે સંસ્થાના સમર્પિત સંતોને ભુજ પહોંચવાનો આદેશ આપ્યો. નાઈન તરત બહાર આવ્યા એટલે તરત પાછો પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીને, પૂજ્ય બ્રહ્મવિહાર સ્વામીને પણ ફોન કરી અને એને પણ જે સૂચના આપવાની હતી બધી સૂચના આપી દીધી. ત્યાં સુધી સ્વામીનો મને ફોન આવ્યો, સ્વામી કે તારે હવે આપણે ભુજ જવાનું છે. એટલે મારા મનમાં તો એકદમ ફડક પડી કે ભુજ મેં કોઈ બાપાસ ત્યાં આગળ સાંઈ કે ત્યાં આગળ બહુ જ મોટો બધું તકલીફ થઈ છે અને ત્યાં જ ભૂકંપનું એક કેન્દ્ર છે અને આપણે તાત્કાલિક ત્યાં સેવા કરવા જવાનું છે. એટલે પછી લગભગ 4 ગાડીઓ લીધી અમે અને 4 ગાડીઓમાં એકમાં હું અને સંચરણ સ્વામી મારી જોડમાં બેઠા, બીજામાં બ્રહ્મવિહારી સ્વામી અને એમની જોડવાળા બેઠા અને બીજી બધા સાથે સ્વયંસેવકો લીધા. કે એક અમારે રસ્તો તમે પાલડીથી પણ જઈ શકો અને બીજો રસ્તો આપણે હતો કે તમે મેમનગરથી પણ જઈ શકો. એટલે નક્કી નહોતું કયા રસ્તે અમારે નીકળવાનું. એટલે આ બાજુ મેં પાલડીવાળા આપણા હરીશ શાસ્ત્રીને કહી રાખ્યું, તમે સાધન સામગ્રી અને તમારા થોડા કપડાં લઈને ત્યાં રસ્તા પર ઊભા રહેજો, હું ગાડી એ બાજુથી લઈશ તો તમને લઈ લઈશ. અને આ બાજુ આપણે વિક્રમભાઈ બ્રહ્મભટ્ટને કહી રાખ્યું હતું અને મેં કહ્યું કે હું એ બાજુથી નીકળીશ, અમે એ બાજુથી જ લઈ લઈશું. એટલે એક જણને લીધા અને એક જણ તો ઊભા જ રહ્યા અને પછી એને કલાક પછી ખબર પડી કે અમે બીજી રસ્તે ગયા હતા. ખ્યાલ આવે, ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક ઇમરજન્સી, કારણ કે બાપાના આટલા બધા ફોન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા આગળ સારંગપુર અમને ફોન કર્યો અને જણાવ્યું કે ત્યાં તાત્કાલિક એક જનરેટરની વ્યવસ્થા કરવાની છે. એટલે અહીંયા આપણા સારંગપુર મંદિરમાં આપણી પાસે એવું એક છૂટું જનરેટર હતું, એ જનરેટર અમે આયશરમાં ચડાવ્યું અને જનરેટર લઈને અમારે ત્યાં પહોંચવાનું હતું. એટલે જનરેટર લીધું, સાથે અમે થોડાક સંતો પણ બીજી ગાડીની અંદર બેસીને ત્યાં આગળ તરત ભુજ જવા માટે નીકળી ગયા. અને બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે સુરેન્દ્રનગર હતો અને સ્વામી મને ફોન કર્યો કે તારે કચ્છમાં જવાનું છે અને બીજે દિવસે અમે કચ્છમાં જવા નીકળી ગયા. પછી મને કીધું કે તમે પહોંચી જાઓ ત્યાં ગાડી. હવે ત્યાં ગયા, આપણે તો એમને જ ફટાફટ કીધું એટલે તરત જ ઉપડ્યા ત્યાં. મને સૂચના બાપાએ ખાસ આપી કે આજે આપણે પૂજામાં કોઈ પણ જાતના કીર્તન ગાવાને બદલે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બધાને કરવાની છે અને બધાએ સમૂહમાં એ રીતે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આજે આપણે મહારાજની જે ધૂન કરાવી એટલા માટે કે ગુજરાતની અંદર બધે ખૂબ ધરતીકંપ થવાથી જાનહાનિ થઈ છે, મિલકતોની પણ બહુ જ મોટી હાનિ થઈ છે. એટલે દુકાળ કરતાં પણ પાછું ભયંકર, એમાં માણસો ગયા બિચારાને, બધા મકાનોને કેટલો બધો પડી ગયું છે, એટલે એ મોટી નુકસાની થઈ છે. એટલા માટે તો બીજો ઉપાય આપણે તો શું કે જેટલું બને એટલે માનવોની આપણે મદદ કરીએ અને એ રીતે એમને સારી રીતે ઊભા કરવા માટેનો પ્રયત્ન કરીએ. એ તો આપણે છે જ કે બધી એની જેની શક્તિ હોય, જેની જેની પાસે હોય તો એને મદદરૂપ થઈ શકાય અને એ મદદ કરીને પણ થાય. પણ હવે જે ગયા છે તો પાછા આવવાના નથી, એ તો એને કુટુંબને મોટું નુકસાન છે, સમાજને પણ છે ને બધાને છે. તેવા માણસો ગયા હોય પણ એના આત્માને શાંતિ થાય
એટલા માટે આપણે આ ધૂન મહારાજની કરી છે કે બધા એને શાંતિ ખૂબ થાય, એના કુટુંબને પણ શાંતિ થાય, આશ્વાસન મળે અને સર્વ પ્રકારે દુઃખ ભગવાન એમનું રક્ષણ કરે. એટલે આપણે એ જ કરવાનું છે કે જેનાથી કંઈક પણ આપણે થોડું આમાં મદદ થઈ શકે તો કરીએ, ના થાય તો આપણે પ્રાર્થના પણ દરરોજ કરવી. હમણાં જ્યાં સુધી આ સમાચાર આવે છે ત્યાં સુધી એ દરેક આત્માઓને માટે શાંતિ થાય, એના કુટુંબને પણ શાંતિ થાય અને આ મુશ્કેલી આવી છે એમાંથી બધા ઉઘરી જાય અને ફરી પાછું જે નુકસાની થઈ છે એ બધું કાર્ય પાછું ફરીથી ઊભું જલ્દી થઈ જાય એ માટે પણ ભગવાનની આપણી પ્રાર્થના છે. આજ્ઞા કરીને છૂટી જવું એ સ્વામીશ્રીની શૈલીમાં નહોતું. આથી સંતો નિર્વિઘ્ને ભુજ પહોંચી જાય એના માટેના સૂચનો પણ તેઓ જ આપવા માંડ્યા. આ સૂચનો સામાન્ય મસ્તિષ્કમાંથી ન ઉપજે એવા ચોટદાર અને અસરકારક હતા. ત્યાં પાછો સ્વામીનો ફોન આવ્યો કે જુઓ તમે આ બાજુથી નહીં જતા, આપણે નેશનલ હાઈવે ઉપરથી સુરજબારીનો મોટા મોટો પુલ જે છે એનું નુકસાન થયું હશે તો જઈ શકાશે નહીં, એટલે તમે મહેસાણા થઈને જાઓ અને બધા થોડાક સ્વયંસેવકો રાખજો અને મહેસાણા જઈ અને કદાચ ગામમાં જવા નહીં દે તમને ત્યાં, એટલે ત્યાં પણ મહેસાણાના પણ DYSP કેવા કોઈને મળજો અને કહેજો કે અમારે તો આ રીતે સેવામાં જવું છે મદદમાં, એટલે તમે અમને એક કાગળ આપો, ત્યાંની પરમિશન આપો. કેટલું બધું સ્વામીને નોલેજ, નહીંતર તો અમે તો ઉપડી જ જાત. અને ખરેખર જો એ રીતનો કાગળ ના લખાવ્યો હોત તો અમને ગામમાં જવા ના થાય. એટલે એવું નહોતું કે સ્વામી ખાલી આપણને કહેતા હતા કે તમે જાઓ, પણ એમને બધી જ પરિસ્થિતિની ખબર હતી અને જે એમને ફોન કરે એમાંથી સ્વામી ઇન્ફોર્મેશન લે. એટલે ખરેખર આપણું સેવાનું કેન્દ્ર બિંદુ વોઝ વેર એવર પ્રમુખ સ્વામી મહારાજ વોઝ. બીજી બાજુ સ્વામીશ્રીના આદેશથી એરફોર્સના વિમાન દ્વારા ભુજ ગયેલા રાજુભાઈ દણાના પ્રયત્નો પણ સ્વામીશ્રીએ ધારેલા પરિણામ સુધી પહોંચ્યા હતા. इसके चलते जब हम भुज के एरिया में ऊपर से फ्लाई कर रहे थे वो दृश्य बहुत ही दयनीय था. समझ में नहीं आता था कि इतना कहर कुदरत ने कैसे यहाँ पे बरसा दिया. जब मैं मंदिर पहुँचा, पूज्य देवचरण स्वामी से मिला, उन्होंने मुझे जहाँ जहाँ पे जो जो डैमेज हुए थे वो सारा दृश्य दिखाया. उसके बाद मेरे साथ एक हरिभक्त को भेजा जहाँ जहाँ पे बाकी जो नुकसान हुआ था बड़े पैमाने पे, वो इन्फॉर्मेशन सब लोगों के पास पहुँच चुकी थी. तो पहले हम उन साइट्स पे गए, वहाँ पे फोटोग्राफ लिए, सब कुछ पता करने के बाद फिर मैं कलेक्टर साहब को मिलने गया. उस टाइम भुज में कलेक्टर साहब जो थे वो कमल दयानी साहब भुज में कलेक्टर थे. जब मैंने ये बताया कि प्रमुख स्वामी महाराज ने मुझे भेजा है और मैं आपसे ये जानना चाहता हूँ कि आपको किन किन चीज़ों की ज़रूरत है वो आप मुझे बताइए, वे खुद इतनी सोच में पड़ गए कि जब हम लोग कम्युनिकेशन किसी से कर नहीं पा रहे हैं, ऐसे में प्रमुख स्वामी महाराज ने अपने वॉलंटियर को मेरे पास भेज दिया, ये कोई समझ में आने वाली बात नहीं है. ये बात ये बार बार दोहराते रहे. उनसे मिलने के बाद, सारी इन्फॉर्मेशन लेने के बाद, उन्होंने जो जो एसेंशियल आइटम्स की रिक्वायरमेंट थी वो बात मुझे बताई. उसके बाद मैंने चीफ मेडिकल ऑफिसर को मिलने जाने की कोशिश की. ग्राउंड में, ओपन ग्राउंड था, उसमें इन्होंने किसी तरह से कुछ शेड्स वगैरह, टेम्पररी शेड्स वगैरह बना के अस्पताल का काम चालू किया है. इतनी हैरानी की बात थी कि यह दृश्य देखते ही समझ में नहीं आता था कि कहाँ से शुरू करेंगे. ये जब मैं इनको मिला, चीफ मेडिकल ऑफिसर और कलेक्टर साहब को जब मिला, तब मुझे ध्यान में आया कि प्रमुख स्वामी महाराज ने किस दीर्घ दृष्टि से मुझे ये आज्ञा दी थी कि मैं सिर्फ संतों को मिलके वापस ना आऊं, लेकिन मुझे सिविल एडमिनिस्ट्रेशन के साथ भी मिलना है और उनकी क्या क्या ज़रूरतें हैं वो भी मुझे देखना है.
પણ નુકસાન પુષ્કળ થયું છે અને તેના લીધે મદદની તાત્કાલિક અમારે જરૂર છે અને એ તાત્કાલિક જરૂર મળી ને તો કંઈક થઈ શકે. આપણા પણ ઘણા બધા એક્સપાયર થઈ ગયા છે, જેની ડ્યુટી પર હતા એ બધા એક્સપાયર થઈ ગયા છે, તો એ તાત્કાલિક મદદ મળી રહે તો બહુ સારું થાય. સ્વામી શ્રી પીડિતોની પ્રાથમિક જરૂરિયાતોને સમજતા હતા, આથી તેઓએ ભુજ જનારા સંતોના માર્ગમાં બીજી પણ એક આશ્ચર્યજનક ગોઠવણ કરી. એટલે અમે મહેસાણાથી ઉપડ્યા અને જે હરિભક્તનો બાપાએ નંબર આપેલો ત્યાં વાત કરી, આ કે મને પ્રમુખ સાહેબનો ફોન આવી ગયો છે, એટલે હું દૂધના આપણે પાવડર આખો ટ્રક ભરીને મોકલું છું. પછી ચાના પેકેટવાળી આખી ટ્રકો કરી, એવી રીતના લગભગ 8-9 ટ્રક ઓન ધ રોડ. સ્વામીશ્રીએ રાહત સેવાના સીમાડાઓ ઓર વિસ્તાર્યા. આયોજનના તૃતીય તબક્કામાં તેઓએ હવે ભુજ મુકામે રાહત સામગ્રીઓ ખડકવા માંડી. ભુજને ભોંય ભેગું કરનારા ભૂકંપે અમદાવાદના પણ અમુક વિસ્તારોમાં વિનાશનો તાંડવ રચ્યો હતો. સ્વામીશ્રીને આ વાતની જાણ થતાં તેઓએ ગઈકાલથી જ સેવાનું એક વહેણ અમદાવાદ પ્રતિ પણ વહેતું કર્યું હતું. અને ત્યાર પછી બધા જ કોઠારી સંતોને સ્વામી છે આદેશ કર્યો, મને પણ એવો આદેશ કર્યો, સ્વામી કે તારા બોચાસામાં કેટલું અનાજ છે, કે તેના આખા વર્ષનો સ્ટોક કરતા અમે. ધોવું પણ આખા વર્ષના હોય, ચોખા હોય, દાળ હોય, આખા વર્ષનો સ્ટોક કરતા. સ્વામી કે છે કે આપણે કશું રાખવું નથી, જે કંઈ છે ને બધું જ તું ટેમ્પામાં કે ટ્રકમાં ભરીને ભુજ રવાના કરી દે. એટલે અમે તો તરત જ ઉત્સાહમાં આવી ગયા, ત્યાં તરત જ ટેમ્પો લાવ્યા અને બધું અનાજ છે બધું ભરી દીધું અને 2 કલાકની મહેનત પછી બધું ભર્યું. પછી કોઠા ભરેલા હોય, કોઠામાંથી કોથરામાં ભર્યા, કોથરામાંથી ભરીને સીવી સીવીને બધું બધા લાગી ગયા અને અનાજનો ટ્રક ટેમ્પો ટ્રક આખી ટ્રક હતી, મોટી ટ્રક ભરી દીધી અને અમે રવાના કરવાનું વિચાર કર્યો. ત્યાં સ્વામી શ્રીનો પરિવાર આવ્યો. સ્વામી કહે છે કે શું થયું, અનાજ મોકલી દીધું? સ્વામી અનાજ બસ આપે કહ્યું ત્યારથી બધું ભેગું કરીને ભરીએ છીએ અને હવે મોકલવાની શરૂઆત એ કરીએ છીએ. સ્વામી કહે છે કે તું અનાજ ત્યાં મોકલું છું પણ ત્યાં તો લાઇટ પણ નથી, પાણી પણ નથી, કોઈ વ્યવસ્થા જ બચી નથી, તો તારા અનાજ તારા ઘઉંને ખાશે કોણ, કે તારી બાજરીને ખાશે કોણ, કે લોટ મોકલવો જોઈએ, કે છે હવે તાત્કાલિક લોટ મોકલો, કે છે આ બધું દરી કરીને તૈયાર કરીને મોકલો. સ્વામીએ કહ્યું કે ખાસ સાફ સુફી કરી, કાંકરી ન રહે અને જે મહારાજ સ્વામી જમવાના છે એ રીતે સાફ સુફી કરી અને પછી ખાસ લોટ ધરાવી અને મોકલજો. અને આટલી બધી ગંદી ક્યાંથી લાવી? એટલે અમારે પોચાસણ આજુબાજુના ગામડાઓની બધી ગંદી બોરસદની બધી ગંદીઓમાં આ બધા અનાજ પહોંચાડી બધાને વિનંતી કરી, બધા તમે દરિયા પર બધા જ મંડી પડ્યા. અમે 4 કલાકમાં બધું જ અનાજ દરી નાખ્યું પાછું અને ફરી પાછું એ બધા લોટ બોટ સાથે બધું તૈયાર કરી અને એ બધા છે એ ભુજ બાજુ એ રવાના કરી, 2 સંતોને સાથે મોકલ્યા. કારણ કે પરિસ્થિતિ એવી હતી કે વસ્તુ ત્યાં પહોંચે ને એ પણ અગત્યનું હતું. રસ્તામાં પ્રશાસન રોકે, પોલીસો રોકે, કારણ કે રસ્તા તૂટી ગયા હોય બધું હોય, પણ સંતોને સાથે સ્વાય કે 2 સંતોને જોડે મોકલજો એટલે છેક સુધી પહોંચી જાય. 27મી તારીખે બાપાનો મારા પર ફોન આવ્યો કે તાત્કાલિક ખાસ વ્યવસ્થા કરવાની છે જેથી કરીને આપણે રિલીફ કામ સારી રીતે કરી શકીએ. મુખ્ય તો મેડિસિન છે, ક્લોથિંગ છે અને પછી તો ફંડથી બીજું ઘણું બધું આપણે મોકલી શકીએ. અમે ગયા અને જ્યારે પહોંચતા હતા અને ત્યાં અંધારું થઈ ગયું હતું, જ્યારે ભચાઉમાં અમે પહોંચ્યા, ભચાઉ અડધું ગામ રસ્તા પર હતું અને અંધારામાં લાઇટો નહીં અને તમારી ટ્રાફિક તમારી ગાડીની લાઇટથી જે માણસોના ફેસીસ દેખાય, હાથ હાથ એ એટલું બધું તમને લાગે ને અને ચારે બાજુ આમ તમે જો ને ધારો કે મોટા બોમ્બ ફૂટી ગયા હોય ને અને બધું આમ રબલ ને વેર વિખેર ને આ અંતે રસ્તામાં મોટી ક્રેક્સ અંધારામાં. હું કહું છું મને હજુ ઇમેજીસ આર સ્ટીલ વેરી ક્લીન ઇન માય માઇન્ડ, સો સ્કેરી. જેવો હું ત્યાં ઘડી આપણા નિર્મલસિંહ વાડીના ચોગાનમાં અમે ઉતર્યા ત્યાં લગભગ 200-250 માણસો બધા વુન્ડેડ,
પાટાપિંડી પોતાની રીતે કર્યા હોય, રામ પડેલા નાખા નાખા ઝુમખા એટલે કુટુંબો બધા પડ્યા હતા, એકદમ કશું એના માથે ઓઢવાનું નહીં, કશું ઉપર શેલ્ટર નહીં, તમારી નજર સમક્ષ તમારું આખું ઘર, ત્યાંથી જિંદગી તમે આપ્યો અને જમીનદોસ્ત થાય એમાં એકાદ કુટુંબી અંદર હોય, બહારે તમે 24 કલાક કાઢ્યા હોય, કશું આમાં હાથમાં આવતું ના હોય, બૂમા બૂમ કરીને ઘોડા થાકી ગયા હોય, એ જે સ્થિતિ પરિસ્થિતિમાં જે દુઃખ જોયું છે મેં, સફરિંગ ઇન્ટેન્સ. મંદિરની અંદર જે આપણું મકાન નાનું મંદિર હતું, એ મંદિરની અંદર પણ ઉપરના માળે તિરાડો પડી ગયેલી 2-3 ઇંચની, એટલે આપણને એમ થાય ખરું અહીં તો કંઈ નહીં થાય ને. પણ અમે મંદિર પહોંચી ગયા 1 વાગ્યાની આસપાસ. ત્યાં એક મીણબત્તી હતી અને મીણબત્તી બળતી હતી, પછી બીજા જે સંતો હતા એ બધા જ સંતો ત્યાં ઘોડ વિટરાઈને બેઠા હતા. પછી મેં પૂછ્યું કે સ્વામીનો મેસેજ મળે, અરે કહે છે કેટલી જીપો આવી આવી થઈ ગઈ કે ભાઈ પ્રમુખ સ્વામીએ બોચાસણથી સંદેશો મોકલ્યો છે અને આપણે બધું ચાલુ કરી દીધું છે એમ દેવચરણ સ્વામીએ કહ્યું. સ્વામીજી કી કૃપા સે યે સબ ચીજે ઇન્ફોર્મેશન લે કરકે મેં સીધા સ્વામીજી કે પાસ પહોંચા. સ્વામીજી બડી આતુરતા સે રાહ દેખ રહે થે ઓર જો જો દ્રશ્ય હમને દેખા વો પૂરા વર્ણન મેને સ્વામીજી કો કિયા. હર છોટી સે છોટી ચીજ કે બારે મેં સ્વામીજી મુજે પૂછ રહે થે. જબ મેં સ્વામીજી કો પૂરી રિપોર્ટ દે રહા થા તો સ્વામીજીને પહેલે તો બાત સુની, ઉસકે બાદ જબ ફોટોગ્રાફ્સ દેખે તો ઇતના કરુણા કા ભાવ, ઇતના સોચ વિચાર કરકે, ઇતના દયનીય ચહેરા સ્વામીજી કા હો ગયા, વો બહોત હી દ્રવિત હો ઉઠે થે, બહોત હી ગદગદ હો ગયે થે. ઓર પૂરા જબ તક મેરી બાત ચલી ઉસકે બાદ ભી કાફી ઘંટો તક સ્વામીજી ઇતને ઉદાસ થે કે તબ મેરી સમજ મેં આયા કે સ્વામીજી સભી માનવ જાતિ કે લીએ કિતના સોચતે હૈ ઓર ઇનકા હૃદય કિતના બડા હૈ, જો કે એસી પરિસ્થિતિ મેં સબ જગહ સે સારા કાર્યક્રમ એસા ચલે કે કોઈ ભી આદમી ભૂખા ના રહે. જબ મેરી બાત ખતમ હોને આઈ તો સ્વામીજીને અપને સંતો કી ટીમ કો બુલા કરકે સૂચના દેના ચાલુ કર દિયા. અને સ્વામી એ દિવસે રાત્રે મને બોલાયો, સ્વામી બાપા કે આપણે છે ને ફૂડ પેકેટ બનાવી અને તે ભુજ આપણે મોકલવા છે. સ્વામી કે આપણી જોડે ત્યાં અનાજ ને બધું છે, પણ સ્વામી કે બધાને ખ્યાલ નહીં હોય કે આ જગ્યા આપણું ચાલે છે જમવાનું એમ, તો કે આપણે કે ભુજના પરાઓમાં કોઈને ખ્યાલ ના હોય, પછી સ્વામી બાપા કે આજુબાજુના ગામડાઓમાં પણ કોઈને ખ્યાલ નહીં હોય, તો સ્વામી કે આપણે છે ને બધે ત્યાં આગળ ફૂડ પેકેટ મોકલીએ. પછી સ્વામીએ ઝીણે ઝીણે કેટલો બધો રસ લીધો. બાપા કહે છે કે આપણે એ ફૂડ પેકેટ છે ભૂજ જાય છે તો આપણને સ્વામી કે રસ્તાની કોઈ માહિતી નથી, ત્યાં પુલ પણ તૂટી ગયા હોય, વાહન વ્યવહારનો આપણને ખબર ના હોય બાપા કે. તો પછી બાપાએ આપણને એવું કહ્યું સ્વામી કે આપણે પ્લેન દ્વારા બધા ફૂડ પેકેટ જવાના, તો એ લોકો ત્યાંથી કોથળા નીચે નાખે તો સ્વામી કે આપણે કોરોગેટેડ બોક્સમાં નહીં પેક કરવાના, તો સ્વામી કે યુરિયાની થેલી આવે છે ને એવી મજબૂત થેલીઓ સ્વામી કે તમે લેજો, તો કે ઉપરથી નાખે તો કાંઈ થાય નહીં. સ્વામી કે આપણે મોઢા નહીં બાંધવાના, સ્વામી કે પેલો સીવવાનો સંચો આવે સ્વામી કે એ સંચે આપણે બધા એ કોથળીઓ સીવી દેવાની, એ સ્વામી કે ઉપરની કોથળી મજબૂત, સ્વામી કે અંદરની થેલીઓ પણ મજબૂત રાખવાની, એ પણ નીચે નાખે તો બધી ફાટી ના જાય. એ રીતે સ્વામી આ બધા ઝીણા ઝીણા સૂચન કરી અને સ્વામી બાપાએ ફૂડ પેકેટ બનાવવાની આજ્ઞા કરી રાત્રે. મેં એ દેખ કે હેરાન થા કે ઇતના સબ સ્વામીજી સોચ કેસે લેતે હૈ. યે સબ બાતચીત કરતે કરતે રાત કે કરીબ 12:30 બજ ચુકે થે, સ્વામીજી અભી ભી જાગૃત થે. ઓર જબ તક યે બાત સારી સોચ કરકે વિચાર કરકે સ્વામીજી ને નેશનલી ઓર ઇન્ટરનેશનલી જહાં જહાં સે રિલીફ આ સકતી હૈ વો કાર્ય એકદમ તીવ્ર ગતિ સે જૈસે હમ કહેતે હૈ યુદ્ધ કે ધોરણ પે ચાલુ કર દિયા થા. સ્વામી શ્રીનો આજનો દિવસ પણ ગઈકાલની જેમ જ રાહત સેવાઓથી જ આરંભાયો. પ્રાતઃકાળે જ ચાલુ ભ્રમણે તેઓને સમાચાર મળ્યા કે એક અગત્યનો ફોન કોલ આવ્યો છે. મીનવાઇલ અહીંયા ગાડી એ દરમિયાન અમને એવી સૂચના આપેલી કે અહીંયા ગાડી બધી લાઇનો ઉપર તમારે કોઈ લાઇન અંગેજ ના રહેવી જોઈએ. બાપાએ પછી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એવી આપી એ વખતે કે ગમે ત્યારે ફોન આવે, હું રાત્રે સૂતો હોય તોય પણ
અને હું પૂજા કરતો હોય તો પણ, હું જમતો હોય તો પણ, હું વોકિંગ કરતો હોય તો પણ, ગમે ત્યારે ત્યાંના માટેનો કોઈ પણ ફોન આવે તો તમારે મને આપવાનો, સહેજ પણ તમારે એમાં અચકાવવાનું નહીં, હું ગમે ત્યારે એમની સાથે વાત કરીશ. આવી બાપાએ સૂચના પણ આપેલી અને બન્યું પણ એવું કે બાપા વોકિંગ કરતા હતા અને વોકિંગ કરતા હતા એ દરમિયાન પણ ફોન આવ્યા અને એ વખતે બાપાને ત્યાં આ ફોન આપ્યો અને ફોન આપ્યો એટલે બાપા વોકિંગ કરતા કરતા કન્ટિન્યુઅસ એ રીતે વાત કરતા રહ્યા અને 3 રાઉન્ડ સુધી બાપાએ એ રીતે ફોનમાં બધી ચર્ચા દેવચરણ સ્વામી સાથે કરી. બીજા પણ સંતો ત્યાં એ વખતે આવી ગયા હતા એટલે એમની સાથે પણ બધી ચર્ચા કરી અને રાહત કાર્ય કેમ કરીને સારી રીતે થાય અને બધાને મદદ કેમ આપણે સારામાં સારી રીતે કરી શકીએ એવી સૂચનાઓ બાપાએ એ વખતે આપી. ભુજ પ્રતી પુનઃ વિદાય થનારા રાજુભાઈ દણાકને સ્વામી શ્રીએ મુલાકાત માટે બોલાવ્યા. સ્વામીજીને કહા કે હમારે પાસ જીતને ભી પેકેટ્સ હૈ, ફૂડ પેકેટ્સ હૈ, પાણી કે પાઉચીઝ હૈ, વો સબ આપ લેકે જાના. ઓર મેને જબ કહા હાજી સ્વામીજી મેં લેકે જાઉંગા, સ્વામીજી કહેતે હૈ ચલો હમ પહેલે દેખને જાતે હૈ કે ફૂડ પેકેટ્સ કૈસે બને હૈ. સ્વામીજી ઓર સંત લોગ કે સાથ મેં ભી થા, હમ લોગ ફૂડ પેકેટ્સ જહાં પે બંધ રહે થે વહાં પહોંચે. મેને સોચા સ્વામીજી યે દેખ લેંગે કે પેકેટ્સ તૈયાર હૈ ઓર લોડ કરા દેંગે. સ્વામીજીને ઇતને સે રુકાવટ નહીં કી. સ્વામીજીને પેકેટ્સ રેન્ડમલી પિકઅપ કિયે, પેકેટ્સ કો ખોલા, ઉસકો ચેક કિયા કે ઇસમે આપને ક્યા ક્યા રખા હૈ. હર ચીજ કી પૂરી ઇન્ફોર્મેશન લેને કે બાદ સ્વામીજીને યે પતા કિયા કે કિતને પેકેટ્સ હૈ. સ્વામી ફૂડ પેકેટ જો ખુશ સ્વામી રાજી થયા તો સ્વામી કે આપણે આ બુંદી છે એટલે આપણે ગળ્યું મૂક્યું, સ્વામી કે બીજો કોરો નાસ્તો પણ છે તો સ્વામી કે આપણે જોડે મરચા મૂકીએ ને તો સ્વામી કે ખાવાની એ લોકોને મજા આવે. કરુણાના સાગર પ્રમુખ સ્વામી મહારાજ. ફૂડ પેકેટ તૈયાર થયા પછી પણ ત્યાં પહોંચાડવાની ચિંતા પણ બાપા પોતે કરતા અને એ ચિંતામાં ક્યાં સુધી કે અહીંયા વડોદરાના કલેક્ટર સાહેબને ભલામણ કરી, અનિલ મુકિમ કરીને હતા તો એ સાહેબને પણ ભલામણ કરી કે સાહેબ અમને એરફોર્સના પ્લેનની અંદર વ્યવસ્થા કરી દો કે જેથી કરીને અમે આ બધા ફૂડ પેકેટ સમયસર પહોંચાડીએ. એન્ડ આઈ એમ વેરી સેટિસ્ફાઈડ એન્ડ હેપી ટુ નોટ દેટ વન ઓફ ધ ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન્સ વિચ એઝ કલેક્ટર બરોડા એટ દેટ ટાઈમ આઈ કોન્ટેક્ટેડ વોઝ Akshar Purushottam Swaminarayan temple authorities. I got in touch with them and the response was so spontaneous and so quick. Aur mujhe immediately ye aadesh diya ki humne suna hai ki is bari Bhuj mein aapke Air Force campus mein bhi kafi bhari matra mein nuksan hua hai. Jab Air Force ke jahaj ye saman sab leke ja rahe hain to wahan pahunchne ke baad hame unka bhi khyal rakhna hai. સ્વામીજી કા સ્પેશિયલ ડાયરેક્શન યે થા કે આપકે એરફોર્સ કે જો ભી અફસર હૈ, આપકે એરમેન હૈ, દૂસરે કર્મચારી હૈ, ઉનકી સંખ્યા આપ લે કરકે ઉસકે પેકેટ અલગ રખ લો તાકી સિવિલ એડમિનિસ્ટ્રેશન કો પેકેટ હેન્ડ ઓવર કરને સે પહેલે આપ લોગો કે પેકેટ્સ વહાં પે મહેફૂઝ રહે. મેં બડા ઇમોશનલ હુઆ. હમારે સભી કમાન્ડર્સ ઓર સભી એરફોર્સ કે લોગ ભી બહોત જ્યાદા ભાવુક હો ગયે થે. બાપા પાછું એટલી બધું ધ્યાન રાખે કે ત્યાં કોણ ગયું હતું, પછી ત્યાં બાજુ ગોડાઉનમાં મૂકી નથી દીધા ને, ફ્લાઇટમાં મૂકીને આવ્યા છો ને, આટલી બધી માહિતી બાપા પોતે મેળવતા અને પછી એ રિપોર્ટ બાપાને જ્યારે મળે ત્યારે બાપાને શાંતિ થતી કે ના ચલો ભાઈ ગયા. પણ પાછું ત્યાં વાત અટકતી નથી, ત્યાં પહોંચ્યા પછી પણ ખરેખર આપણા હાથમાં મળે છે કે નહીં અથવા આપણે વ્યવસ્થા શું કરીએ છીએ એ બધી જ માહિતી ત્યાંના સંતો પાસેથી લેતા. આટલું પાક્કું કામ એ બાપાનું રહેતું અને મૂળ વસ્તુ એ કે આપણે ત્યાંથી નીકળીને વસ્તુ એકે એક જેને મદદ કરવાની છે એ પીડિતો પાસે પહોંચે ત્યાં સુધીની ચિંતા બાપા કરતા અને આખું સંકલન બાપા પોતે જ આ બધું કરતા હતા. એટલે આ પરથી આપણે જાણી શકીએ છીએ કે આખો દિવસ બાપા જાણે ભુજમય થઈ ગયા હોય અને રાહત કાર્યમય થઈ ગયા હોય એવું જ અમને તો જણાતું હતું. બીજે મોરચે સ્વામીશ્રીની પ્રેરણાથી ભુજ પહોંચેલા સંતોએ પણ દિવસ રાત જોયા વગર સેવા કાર્ય આરંભી દીધું.
પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી, એમની કરુણાથી, એમના સૂચનથી જે ધીએ પીએસતા સત્સંગીઓએ સ્વયં જે કોઈ મોટા પાયે કામ શરૂ કર્યું, એમાં સૌથી પહેલાં તો રેસ્ક્યુ અને રિલીફનું મહત્વનું કામ હતું. પ્રશાંત જોશી અને સીધો બહાર નીકળતા નીકળતા પડ્યો અને સીધો ડબાઈ ગયેલો. એટલે ભુજની અંદર સૌથી પહેલાં આપણા સંતો અને યુવકોએ મળી અને ત્યાં આગળથી એને બહાર કાઢ્યો. અંદર એક માણસ જીવતો હતો, એને કાઢવા માટે સંતોએ મહેનત કરી. કોસ અથોડા ત્રિકમ પાવડા લઈને કાઢતા કાઢતા અને 11 વાગ્યા. એમાં બધી મિલિટરી હતી, પછી બીજા બધા અમુક જે ઓર્ગેનાઇઝેશન્સ બધા હતા જે આ કામમાં એક્સપર્ટ બધા હોય, અને બધા પહોંચી ગયેલા ત્યાં આગળ. અને એ રીતે માણસોને કાઢવાના આ તે બધું તે લોકો કરતા હતા. અમે જ્યાં પસાર થતા હતા અને તે વખતે એક આખું બિલ્ડિંગ કમ્પ્લીટલી પત્તાના મહેલની જેમ પડેલું હતું અને ત્યાં બધું રબલ હતું અને ત્યાં બધા માણસો બધા રોકગડ કરતા હતા. એટલે ત્યાં કને આપણા બ્રહ્મવિહારી સ્વામી અને બીજા બધા સંતો બધે ત્યાં કને એ વખતે આવેલા. એટલે મેં બ્રહ્મવિહારી સ્વામીને કીધું કે સ્વામી, આવી રીતે આપણે ત્યાં આપણા દિનેશભાઈએ એમના મિસિસ અંદર છે. પછી જ્યારે આ થોડીક વાતને મારી વાતનો અને વિશ્વાસ બેસો એટલે એને હોલેન્ડ અને પોલેન્ડવાળા જે ને ઇંગ્લેન્ડના બધા હતા ને રેકિંગ કરવાના, એ લોકોને ત્યાં બોલાવ્યા. એ લોકો પાસે કમ્પ્યુટર હતું, એની અંદર કીધું કે આ હતું કેવું બિલ્ડિંગ, તો કે 15 પાયા ઉપર હતું કે 16 પાયા ઉપર હતું, પાયા ક્યાં ક્યાં હતા, પાયા પાયા અમુક ગણ્યા. પછી કે એમાં માળો કેટલા હતા, માળો કેટલા હતા, તમારે જે વ્યક્તિ તમે રહેતા હતા કે ત્રીજા માળે. અને પછી એ લોકોએ કીધું કે આની સ્ટ્રક્ચર ક્યાં છે, આખું કમ્પ્યુટર ઉપર રાખવું, એ લોકોને પૂછી પૂછીને કર્યું. પછી એ લોકોએ કમ્પ્યુટરમાં જ ભૂકંપ ઊભો કર્યો, એટલે કયા પિલર્સ કેમના પડ્યા હશે, એટલે એ બધું એ લોકોએ અમારા કમ્પ્યુટરમાં જનરેટ કર્યું. અને પછી કીધું અહીંયા ઘડી બાખોલા હશે, કારણ કે પિલર પડ્યું એટલે નીચે કોઈ ખાનું હોય, ખુલ્લું હોય, ત્યાં ઘડી કોઈ જીવંત માણસ હોય. અને એ લોકોએ લગભગ એમ સમજો કે પછી એના મશીન ડ્રોપ લગાવ્યા, મશીનો કે શ્વાસોશ્વાસની ક્રિયા સંભળાય થોડીક, તો એને બધે થોડો સંભળાણો બધે. એમાં એ કુસુમબેન જેને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા. પછી એ 10 વાગે બરાબર એનો રેકિંગ ચાલુ થયો. ધીમે ધીમે બધે અંદર મશીનથી બધે ખોટતા ખોટતા અંદર જવા બન્યા. મારા નાનાભાઈનો બાબો હતો, એ ધામમાં ગયો કે બિલ્ડિંગમાં અમારો ઉપર આકાશ નીચે ધરતી છે, કે અમારા જે આ કુટુંબિક ભાભી કહેવાય જે તારે આ 7માની બિલ્ડિંગ દબાઈ ગઈ હતી, એમાં અમે 3 વખત અમે અવાજ સાંભળ્યો. છતાં હવે આપના જી મારા ભાભી એ છે, બીજા આપણા કોઈ ભાઈઓ કે બહેનો હોય એને બચાવી લેજો. International rescue teams have joined the effort and much needed foreign aid is pouring in. Madam Deputy Speaker, I should like to focus on the earthquake in Gujarat. Our collector office was also completely destroyed. After so kawe aku building hale avyavastha phailai gayi thi e vakte je marso upar dukh hatu ne e apne kalpana na kari saki duniya bhar mathi loko dodi ne gaya. British Airways to be part of that team. Sarkare blanket permission aapi, aa itihas ma pehli var banyu chhe. અમે કન્ટિન્યુઅસલી ત્યાં આગળ બેસતા. તો મુજે યહી નહીં સમજ આયા કે ઇનકે સોને કા ટાઈમ ક્યા હૈ, નાવાનો પ્રશ્ન હતો. તો સ્વયંસેવકોને પોતાને પોતાના ઘરમાં તકલીફ હતી. અહીં તો માનવી ખપી જવા તૈયાર હોય છે. This experience really showed me the power of human spirit. It's truly remarkable, bro. અમને એવો અહેસાસ થઈ ગયો હતો કે આખી દુનિયા અમારી સાથે છે. પણ બાપાએ દેશપ્રેમ જગાડ્યો છે. કે યુ પ્રોવાઇડ હિમ અવર હેલિકોપ્ટર્સ. એક પછી એક ફોન જોડીને સ્વામીશ્રીને આપે. ગલ્ફ કન્ટ્રીમાં કુવેતમાં કંઈ હતા, ત્યાંથી એમનો ફોન આવ્યો કે બાપા ભોજન કરતા હોય અને એ સમયે ફોન આવે. ઇનફેક્ટ આઈ યુઝ ટુ ગેટ અ કોલ ઇવન ફ્રોમ પ્રમુખ સ્વામીજી. બાપાના આશીર્વાદ રાજીપો લેવા માટે એક પડાવ નાખ્યો છે. ધ પ્રિન્સિપલ કોઓર્ડિનેટર ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ હિમસેલ્ફ. He is, of course, an example, if you like, of faith in action. The 2001 Gujarat earthquake.